આપણે ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર આજે આપણે થોડી વધુ સમજૂતી મેળવશું. આગળના વિડિયોની અંદર આપણે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓના અર્થ અને એની સમજૂતી હું કરી હતી મેળવી હતી. આપણે બધા જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય અને પ્રાકૃતિક સંખ્યાઓ વિશે પણ આપણે જાણતા થઈ ગયા. તો આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એની અંદર આ ચેપ્ટરની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરતા શીખવાનું છે. હવે પૂર્ણાંક સંખ્યાની અંદર આપણને ખબર છે પૂર્ણાંક શૂન્ય અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. તો સંખ્યા રેખાની મદદથી આપણે એના સરવાળા બાદબાકી પણ આવે અને નિયમને આધારે પણ દાખલા આવતા હોય છે. તો આજે આપણે આ વિડીયોની અંદર સંખ્યા રેખા વિશે હું કરશું સમજૂતી મેળવશું. તો સંખ્યા રેખા મેં ચિત્ર અને આકૃતિ દોરેલી છે. સંખ્યા રેખા ઉપર યાદ રાખજો બરાબર વચ્ચે હું આવે જીરો આવે અને એની જમણી બાજુ આપણે સંખ્યા રેખા દોરતા એટલે આ આપણે વચ્ચે ત્યાં એટલે આપણા હાથની કઈ બાજુ થઈ જમણી બાજુ ધન પૂર્ણાંક આવે અને ડાબી બાજુ કઈ આવે ઋણ પૂર્ણાંક આવે છે. સંખ્યા રેખા આ રીતે દર્શાવવામાં આવતી હોય છે. જ્યારે પણ તમારે સંખ્યા રેખા દોરવાની હોય ત્યારે આવી રીતે જ દોરવી. વચ્ચે શૂન્ય, આ બાજુ જમણી બાજુ ધન પૂર્ણાંક અને ડાબી બાજુ કયું આવે છે તો કે ઋણ પૂર્ણાંક આવે છે. તો યાદ રાખવાનું કે સંખ્યા રેખામાં બરાબર વચ્ચે કઈ સંખ્યા આવે શૂન્ય, એની જમણી બાજુ ધન પૂર્ણાંક અને ડાબી બાજુ કયું આવે છે તો કે ઋણ પૂર્ણાંક આવે છે. તો જમણી બાજુની સંખ્યા હંમેશા કેવી હોય મોટી હોય, જ્યારે ડાબી બાજુ જેમ જાઓ એમ સંખ્યા કેવી થાય નાની થતી જાય છે. જોઈએ મારે કે તમે શૂન્ય છો અને મેં એમ કીધું જમણી બાજુ જેમ ખસો એમ સંખ્યા કેવી થાય મોટી. તો જો જીરો આ બાજુ જમણી બાજુ એટલે એક મોટા, એક થી પાછા બે કેવા મોટા, બે થી ત્રણ કેવા મોટા, એટલે કે જેમ તમે જમણી બાજુ જાઓ એમ સંખ્યા કેવી થાય છે તો કે મોટી થતી જાય છે. એવી રીતે ડાબી બાજુ જાઓ તો એમ સંખ્યા કેવી થાય નાની થતી જાય. જો આમ આવે એટલે બે, બે થી ડાબી બાજુ તો એક કેવા ત્યાં નાના, એક થી નાના તો જીરો, એક થી માઇનસ એક, માઇનસ એક થી નાના માઇનસ બે. યાદ રાખજો માઇનસની અંદર જ્યારે ઋણ પૂર્ણાંક હોય ઋણ પૂર્ણાંકમાં જે મોટા હોય ને એ જ કેવા હોય નાના હોય. આને હોય તો માઇનસ એક અને માઇનસ પચીસ તો આ બેમાં નાનું કોણ કહેવાય તો કે માઇનસ પચીસ કેવા કહેવાય નાના કહેવાય. કેમ ઋણ પૂર્ણાંકની અંદર જેમ સંખ્યા મોટી એવી કેવી કહેવાય નાની કહેવામાં આવે છે. એ રીતે ઊંધું આ બાજુ જો આમ ખસતા જાઓ તો માઇનસ ચાર કરતા માઇનસ ત્રણ કેવા કહેવાય મોટા કહેવાય. જો હું કઈ બાજુ આવું છું હવે જમણી બાજુ આમ આવ્યું માઇનસ ચાર અને માઇનસ ત્રણ હોય તો આમાં મોટું કોણ તો માઇનસ ત્રણ, એટલે માઇનસ ત્રણ અને માઇનસ બે માં મોટું કોણ તો કે માઇનસ બે. હવે આમ જમણી બાજુ જાઓ એમ સંખ્યા કેવી થાય મોટી થાય અને જેમ ડાબી બાજુ જાઓ એમ સંખ્યા કેવી થાય છે નાની થાય છે. હવે પડી વિદ્યાર્થી મિત્રો આ રીતે સંખ્યા રેખાની અંદર જોવા મળતું હોય છે. ત્યારબાદ તો જો યાદ છે કે સંખ્યા રેખા ઉપર કોઈ પણ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક કેવો હોય છે મોટો હોય. સંખ્યા રેખા ઉપર કોઈ પણ બાજુ જાઓ કદાચ પ્લસમાં હોય કે માઇનસમાં પણ આમ જમણી બાજુ ખસો એમ સંખ્યા કેવી હોય મોટી જ હોય છે. એવી જ રીતે સંખ્યા રેખા ઉપર કોઈ પણ પૂર્ણાંકને ડાબી બાજુનો પૂર્ણાંક કેવો હોય છે નાનો જ હોય છે. એટલે કે ડાબી બાજુ જાઓ તો એ પૂર્ણાંક સંખ્યા હંમેશા કેવી હોય છે નાની મળે છે. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? આ રીતે સંખ્યા રેખાની અંદર જોવા મળતું હોય છે. સમજાય? ત્યારબાદ જે આપણે દાખલા ગણવાના હોય ત્યારે એના માટે હું ચોક્કસ નિયમો તમારે શું કરવા પડે યાદ રાખવા પડે. ખબર છે? તો જો પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ તો આ શું કહેવા માંગે છે કે જ્યારે કે પ્લસની નિશાની હોય ત્યારે શું થાય સરવાળો જ થાય સંખ્યાનો. એવી રીતે કોઈ પણ બે સંખ્યાને માઇનસની નિશાની હોય ત્યારે માઇનસ માઇનસ શું થઈ જાય છે પ્લસ, એટલે કરવાનો શું આપણે સરવાળો જ કરવાની છે સંખ્યાનો. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? પણ એક વાત, જો બંને સંખ્યાની નિશાની પ્લસ હોય
તો સરવાળો જ કરવાનો. એવી જ રીતે જો બંનેની નિશાની માઇનસ હોય તો પણ શું થાય છે, બંને સંખ્યાનો સરવાળો જ થાય છે. હા, પછી નિશાની હંમેશા કોને મૂકવામાં આવે, તો કે મોટા પદ હોય એની મૂકવામાં આવે છે. એટલે કે એક પ્લસ એક માઇનસ હોય એટલે પ્લસ માઇનસ શું થાય, માઇનસ થાય. એટલે કે એક સંખ્યા પ્લસ હોય અને બીજી માઇનસ હોય ત્યારે બંને વચ્ચે શું કરવામાં આવે છે, બાદબાકી કરવામાં આવે છે. એટલે કે એક માઇનસ હોય એટલે માઇનસ પ્લસ પણ શું થાય, માઇનસ થાય છે. એટલે કે પહેલી માઇનસ હોય બીજી પ્લસ હોય તો પણ બંને વચ્ચે શું કરવામાં આવે છે, બાદબાકી જ કરવામાં આવે છે. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર યાદ કરી રીતે રાખવાનું, આ રીતે યાદ રાખવાનું, પ્લસ પ્લસ એટલે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. બરાબર છે? આ રીતે એની અંદર સરવાળા બાદબાકી કરવામાં આવતી હોય છે. બીજી રીતે પણ યાદ રાખી શકું કે જ્યારે બંને નિશાનીઓ કેવી હોય, સરખી હોય જો આ બંનેમાં, ત્યારે શું થાય છે, પ્લસ થાય. અને બંને નિશાનીઓ અલગ અલગ હોય ત્યારે શું થાય છે, બાદબાકી થાય છે. સમજાઈ ગયો? આ રીતે એને જોવા મળતો હોય છે. તમે એને મોઢે યાદ રાખી દો એટલે તમને આપોઆપ યાદ રહી જાય. બોલે જવાનું બે ત્રણ વાર કે પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. આ રીતે થોડીક વાર બોલવાની પ્રેક્ટિસ કરો એટલે આપોઆપ તમને શું થઈ જાય, યાદ રહી જાય. અને આ ખાસ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે, કેમ કે આની મદદથી જ આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરતા હોઈએ છીએ. અને જ્યારે પણ તમે પ્લસ માઇનસ કરો ત્યારે ખાસ યાદ રાખવાનું કે નિશાની હંમેશા કોની આવે, મોટા પદની આવે. જો સંખ્યા મોટી પ્લસ હોય તો નિશાની પ્લસની આવે, પ્લસની નિશાની કોઈ કરવાની જરૂર રહેતી નથી. અને જ્યારે મોટી સંખ્યા માઇનસમાં હોય અને ત્યારે નિશાની હંમેશા કોની મૂકવામાં આવે છે, તો કે માઇનસની મૂકવાની આવે છે. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? આ રીતે એની અંદર જોવા મળતું હોય છે. ત્યાર પછી છે વિરોધી સંખ્યા. કઈ સંખ્યા? વિરોધી સંખ્યા. તો કે જે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યા પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય. વિરોધી સંખ્યા એટલે કે જે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કેવો થવો જોઈએ, શૂન્ય. એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા હોય એનો તમે સરવાળો કરો અને જવાબ કેટલો મળવો જોઈએ, શૂન્ય થાય, તો તે બે સંખ્યાને પરસ્પર કેવી સંખ્યા કહેવામાં આવે છે, વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો વ્યાખ્યા, તો કે જે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યાને પરસ્પર કેવી સંખ્યા કહેવામાં આવે છે, તો કે વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ રીતે એની અંદર શું થતું હોય છે, જોવા મળતું હોય છે. તો એમાં પહેલું ઉદાહરણ છે કે માઇનસ, સોરી, બે ની વિરોધી સંખ્યા કઈ થાય, માઇનસ બે. બે ની વિરોધી સંખ્યા કઈ થાય, માઇનસ બે. કેમ? આ બે નો સરવાળો કરો તો કે બે વત્તા માઇનસ બે, તો બે પ્લસ માઇનસ માઇનસ બે એટલે કેટલો જવાબ આવ્યો, ઝીરો. એટલે આ બે સંખ્યા પરસ્પર કેવી કહેવાય, વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. એટલે માઇનસ પાંચ ની વિરોધી સંખ્યા કઈ છે, પાંચ. કોની? માઇનસ પાંચ ની વિરોધી સંખ્યા પાંચ. એટલે આ રીતે માઇનસ પાંચ પ્લસ પાંચ, તો પ્લસ માઇનસ માઇનસ, પાંચ માંથી પાંચ જાય તો હું આવે ઝીરો. એટલે માઇનસ પાંચ ની વિરોધી સંખ્યા પાંચ છે. એટલે વિરોધી સંખ્યાની અંદર ખાસ યાદ રાખવાનું કે જો કોઈ સંખ્યા પ્લસ હોય તો એની વિરોધી સંખ્યા હંમેશા કેવી આવે, માઇનસ માં. અને માઇનસ હોય તો એની વિરોધી સંખ્યા હંમેશા કેવી આવે છે, તો કે પ્લસ માં આવે છે. વિરોધીની અંદર આ જ રીતે હોય, વિરુદ્ધમાં પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, વધારે હોય તો ઓછું, ઓછું હોય તો વધારે, નાનું હોય તો મોટું, મોટું હોય તો નાનું. આ રીતે એની અંદર એને વિરોધી સંખ્યાઓ કહેવામાં આવે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? બસ આજે આપણે અહીંયા લઈ રાખીએ. આગળની સમજૂતી આપણે આગળના વિડીયોની અંદર મેળવશું. અસ્તુ, જય હિન્દ.